સામે આવેલ ચોંકાવનારી વિગતોની માહિતી આપવામાં આવી હતી ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓની તપાસમાં સામે આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં આઈએસઆઈએસ ના સ્લીપર સેલ સક્રિય છે તેમજ પકડાયેલા આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા તો ગુજરાત એટીએસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આતંકીઓની તપાસમાં ચારે આતંકીઓના આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વિડીયો મળી આવ્યો છે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એટીએસ આતંકીઓની સિગ્નલ એપ્લિકેશન અને પ્રોટોન મેઇલની તપાસ કરવામાં આવી રહી છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે ગુજરાત એટીએસ દ્વારા ઓરિજિનલ નંબર મેળવવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચારે આતંકીઓમાંથી એક આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો હતો તો તેની સામે શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ પણ ચાલી રહ્યા છે આતંકી ફારિસ પર શ્રીલંકામાં ડ્રગ્સના મામલામાં કેસ પણ ચાલી રહ્યા છે અન્ય એક આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હતો આતંકીઓ અને નાફરાન આડત્રીસ થી ચાલીસ વખત ભારત આવી ચુક્યા છે આતંકી રસદીન આતંકીના સંગઠનમાં જોડાયા બાદ પહેલી વખત આવ્યો છે જોકે આતંકીઓના નિશાને કોણ છે તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે તેમજ હથિયારોને લઈને પણ તપાસ ચાલુ રહી છે આતંકીઓના મોબાઈલ ડેટામાંથી ઘણા ચોંકાવનારા પુરાવા મળ્યા છે મોબાઈલ ડેટામાં ચારેયનો શપથ લેતો વિડીયો પણ મળી આવ્યો છે તો સાથે સાથે મેચ અને ક્રિકેટર વિરાટ કોહલીને ધમકીને લઈને કોઈ લેવા દેવા નથી તે માત્ર છે ને ટાર્ગેટમાં લેવીના અંધારામાં જેટલા પણ એ જે સોફેસ્ટિકેટેડ ટેરર મોડ્યુલ્સ હોય એની અંદર જનરલી જે મેન હેન્ડલર છે એના આખી પ્લાનિંગની ખબર હોય છે અને એમાં જે પણ બીજા જે માણસો હોય જે કંઈ એક્ઝિક્યુટ કરવાના હોય કે લોજિસ્ટિક સપોર્ટ આપવા વાળા હોય એને એકબીજાથી કટ ઓફ રાખવામાં આવેલ છે અને એ જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ પણ યુઝ કરતા હોય છે એમાં ઘણી બધી વખતે બધી માહિતી મળવાની પ્રોબ્લેમ્સ હોય છે પણ તેમ છતાંય અમે એ બધું ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છીએ અને અમે જે પણ એની પાછળ હોય એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી લોકલ જે રૂકાવવાની વાત છે તો એ એની સામે આવી છે કે એ લોકોને બતાવવામાં આવેલો કે કોઈ પણ લો પ્રોફાઇલ નોર્મલ બજેટ હોટલ કોઈ હોય તો એ જગ્યાએ એને જઈને ત્યાં રોકાવાનો છે અને એ જે લોકેશન જ્યાંથી વેપન પિક કરવાનું છે એ લોકેશન પહેલા રેકી કરી ચેક કરી સેફ લોકેશન છે એ બાબતમાં એ લોકોએ રિકવરી કર્યા પછી એ આગળનો એના ટાર્ગેટ બતાવવાના જેટલા પણ અમારી પાસે ટેકનિકલ મુદ્દાઓ છે જેમાં પ્રોટોન મેલ છે સિગ્નલ છે એ બધાઓથી અમે જે એના હેન્ડલર છે એના રિયલ મોબાઈલ નંબર્સ એના લોકેશન્સ અને એ લોકોના બીજા કોઈ કોન્ટેક્ટ છે એ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ